તમને જાણીને આશ્ચર્ય થશે કે પેટ્રોલના વધતા ભાવ વચ્ચે અમદાવાદના એક યુવાને એવી કીટ બનાવી છે જે પેટ્રોલ વ્હીકલની અંદર ફિટ થાય અને ઇલેક્ટ્રિક વાહન ન ખરીદવું પડે. આ કીટથી તૈયાર થયેલું ઇલેક્ટ્રિક વાહન એટલે કે ટુ વ્હીલરમાં એક કિલોમીટરનો ખર્ચ માત્ર 15 પૈસા આવે છે. વિપુલ પટેલના સંશોધન થકી પેટ્રોલ પર ચાલતું વ્હીકલ બેટરીથી ચાલવા લાગ્યું છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો જમાનો છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન ડિમાન્ડ છે, સાથે સાથે પોલ્યુશનમાં પણ તે ઘણી રાહત આપે છે. ત્યારે જો તમારી પાસે ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાનું તમે વિચારી રહ્યા હો પરંતુ પેટ્રોલ વ્હીકલ હોય તો તેને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરાવી શકો છો, નવું ખરીદવાની જરૂર નથી. અમદાવાદના એક યુવાન વિપુલભાઈ પટેલે આ ઇનોવેશન કર્યું છે. તેમનું જે ઇલેક્ટ્રિક જે ટુ વ્હીલર તેમણે બનાવ્યું છે તે પેટ્રોલ સંચાલિત હતું, પરંતુ હવે જે છે તે બેટરીથી ચાલે છે અને તેમનું આ પોતાનું ઇનોવેશન છે. વિપુલભાઈ જોડે વાત કરીશું. વિપુલભાઈ, આ જે ઇનોવેશન તમે કર્યું છે, શું ઇનોવેશન છે અને કઈ રીતે ચાલે છે? આ જે વ્હીકલ છે એટલે વ્હીકલ જ્યારે જૂનું થઈ જાય તો પછી એને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી શકાય. બે રીતે કન્વર્ટ કરી શકાય, એક પેટ્રોલમાં પણ ચાલે, ઇલેક્ટ્રિકમાં પણ ચાલે, અને એક સંપૂર્ણ ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી શકાય. હવે આની અંદર બેનિફિટ એ છે કે અત્યારે હાલ જે પેટ્રોલની કોસ્ટ છે એ કોસ્ટ 2.5 રૂપિયા કિલોમીટર હોય છે, તો આ ઇલેક્ટ્રિક કન્વર્ટ કરવાથી એ 15 પૈસે કિલોમીટરની કોસ્ટ પર થઈ જાય છે. તો આની જે કિંમત છે 45-50 હજારની આજુબાજુ, એ કિંમત આપણી 8-10 મહિનામાં રિટર્ન થઈ જાય અને આની લાઈફ 5 વર્ષ સુધીની છે. એટલે બાકીના 4 વર્ષ આપણે પેટ્રોલના ખર્ચમાંથી બચી શકીએ એટલું અમારું રિટર્ન મળે છે. કઈ રીતે વર્કિંગ કરે છે સમજાવજો. આમાં નીચે વ્હીલની જગ્યાએ ઇલેક્ટ્રિક મોટર લાગે છે અને અહીંયા બેટરી લાગે છે. આ ભાગમાં ત્યાં મોટર લાગે છે, અહીંયા એના કંટ્રોલ પેનલ્સ છે, મોટર અને કંટ્રોલ પેનલ્સ અહીંયા છે, કંટ્રોલ પેનલ્સ અહીંયા છે. આ બેટરી છે, આ બેટરી ઓન ઓફ કરવા માટે સેફ્ટી સ્વિચ છે, જેને MCB કહેવાય. એટલે કંઈ પણ કન્ડિશનમાં કંઈ થાય તો MCB બંધ થઈ જાય તો કંઈ થાય નહીં, અને દેટ ઇઝ સેફ્ટી. આ એના ડિસ્પ્લે છે, જે ડિસ્પ્લેમાં તમને કિલોમીટર સ્પીડ એ બધું બતાવશે, બેટરીના કેટલા પર્સન્ટેજ છે એ બતાવશે. આ રેગ્યુલર બ્રેક્સ છે, જે આપણે નીચે મોટર પાસે ડિસ્ક બ્રેક લાગેલી છે એની રેગ્યુલર બ્રેક છે. આ એનું એક્સેલરેશન છે, આ એક્સેલરેશનથી આપણે સ્પીડ પર જઈ શકીએ, આ 50-60ની સ્પીડ પર જઈ શકાય. બિલકુલ. આ હતા વિપુલભાઈ પટેલ કે જેમણે કોરોનાનો જે કપરો કાળ હતો તેમાં તેને સદુપયોગ કર્યો અને ટુ વ્હીલર જે છે જે પેટ્રોલ સંચાલિત છે તેને બેટરીમાં કન્વર્ટ કર્યું અને માત્ર 1 કિલોમીટરના 15 પૈસાના લેખે હવે આ જે ટુ વ્હીલર છે તે વાપરી શકાય છે અને ભવિષ્યમાં ટુ વ્હીલર બાદ 3 વ્હીલર અને 4 વ્હીલર પણ ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા તેઓ જઈ રહ્યા છે. કેમેરા પર્સન વિજય સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.